ઓફ વડોદરા. વડોદરા શહેરના મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા શહેર મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ સરકાર દ્વારા દેશના નામને બદલી નાખવાનો નિર્ણય લેવાની વિચારણા કરવામાં આવી છે, જેમાં ઇન્ડિયા નામને બદલે ભારત નામ રાખવું જોઈએ, જેના સમર્થનમાં વડોદરા શહેરના મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કે દેશ હવે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે અને દિવસે દિવસે બદલાતા યુગમાં અને હાઈફાઈ લાઇફસ્ટાઇલમાં ખાસ કરીને આજનો યુવા વર્ગ પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે, ત્યારે તેવા સંજોગોમાં દેશના નામના પરિવર્તન દેશની શોભા વધારશે તથા દેશમાં ગુજરાત રાજ્યનું વડોદરા જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, ત્યારે દેશના નામ પરિવર્તનથી વડોદરાનું નામ અને છબી બંને આખી દુનિયામાં રોશન થશે. તેવા હેતુ સાથે વડોદરા શહેર મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાની સંસ્થા છે, એ સંસ્થા દ્વારા અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. એ આવેદનપત્રનો વિષય સંદર્ભ એવું છે કે જે આપણા દેશનું નામ ઇન્ડિયા ચાલે છે એ ઇન્ડિયાના બદલે ભારત શબ્દનો પ્રયોગ કરવામાં આવે અને જે સરકારની બધી યોજનાઓ છે કે ભાઈ જે ખેલ મહાકુંભ ચાલતી હોય છે, ખેલો ઇન્ડિયા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એ બધાની જે બધી યોજનાઓ છે ને જે નામ છે એમાં સુધારો કરીને ભારત શબ્દનો પ્રયોગ કરવામાં આવે એના માટે આપેલું. ખરેખરમાં ઇન્ડિયા નામ છે તે બ્રિટિશરોએ આપેલું નામ છે અને જે ભારત નામ છે તે આપણા દેશનો અને ઐતિહાસિક ધરોહર છે આપણી, અને જે રીતે આપણી સંસ્કૃતિની એક અલગ ઓળખ થાય અને એક અલગ નામ તરીકે ઓળખાય આપણો દેશ જે ભારત દેશ છે, એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યું છે કે એનો અમલ થાય અને સરકારશ્રી સુધી અમારી રજૂઆત પહોંચે અને એનો અમને પ્રતિભાવ સારો મળે અને પ્રત્યુત્તર લેખિતમાં આપે એવી આશા સાથે આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ રજૂઆત કરી છે કે હું આ રજૂઆત સરકાર સુધી પહોંચાડીશ અને એમનો જે છે તે યોગ્ય નિર્ણય પણ લેખિતમાં જણાવશે.